સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત્ તમામ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનં લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ક્યાં આવ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ, મને યાદ કરાવજો. આપણે આવ્યા હતા કે આપણે શબ્દ એ નામ પ્રપંચ છે અને બંને પ્રપંચ ભિન્ન છે. પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા આત્માશ્રય અને અવસ્થા દોષ ના આવે તે જોવાનું હોવાથી અનુમાન દ્વારા આપણે જોયું હતું જમદગ્નિ ગોત્રનું કે કોઈ પણ યજ્ઞ કરે અને હોમનું ભવિષ્ય પાંચ વખત લેવાનું. એ ગોત્ર દ્વારા આપણે જોયું હતું કે જમદગ્નિ તો હાજર હોતા નથી એવું આપણે જોયું હતું. એટલે અનુમાનથી સિદ્ધ થયું. આમ પરોક્ષ જ્ઞાનથી પણ આપણે વૈદિક સૃષ્ટિ સમજી શકીએ છીએ. હવે આપણે પ્રત્યક્ષથી કેવી રીતે શબ્દમાં વિરોધ નથી તે જોવાનું છે. બરાબર, આપણે 711 પાના પર જોવાનું હતું પ્રત્યક્ષ અનુમાનાભ્યામ પ્રત્યક્ષ તાવત ઈદાનીમ અપી યજમાનો, ત્યાંથી જોવાનું હતું. ચલો આપણે ત્યાંથી શરૂ કરીએ. તો શબ્દ ઇતિ ચેત ન અતઃ પ્રભવાત પ્રત્યક્ષ અનુમાનાભ્યામ, એમાં આપણે બધું જોઈ ગયા. હવે આપણે એક જ લાસ્ટ પાર્ટ બાકી છે જે છે પ્રત્યક્ષ નો દ્રષ્ટાંત. અનુમાન થી તો આપણે સમજી ગયા અને એ સમજ્યા શું કે નામ પ્રપંચ જે છે એક ભિન્ન સૃષ્ટિ છે અને તે નામ સૃષ્ટિ કોઈ વિવર્તાત્મક કે અસત્ય સૃષ્ટિ નથી, પણ તે સત્ય સદ સૃષ્ટિ છે અને તે પણ પાછી એક વિશિષ્ટ સૃષ્ટિ છે. એ પણ આપણે સમજ્યા. હવે તેથી દેવના કર્મકરણમાં શબ્દથી પણ કોઈ વિરોધ આવતો નથી. સમજી ગયા ને? સાધ્ય દેવ અને સિદ્ધ દેવ, દેવને જો સાધ્ય ગણો તો પણ કોઈ વિરોધ નથી, દેવને જો સિદ્ધ ગણો તો પણ કોઈ વિરોધ નથી. કોનો વિરોધ, કોનામાં કોના સાથે વિરોધ નથી? વેદની નિત્યતા સાથે. તો વેદ નિત્ય છે, સાધ્ય દેવનું પણ વર્ણન હોય તો પણ અને સિદ્ધ દેવનું વર્ણન હોય તો પણ. તેથી કરીને આ કોઈ પણ પ્રકારના જે આર્ગ્યુમેન્ટ્સ હતા, જેટલી પણ દોષો ઉત્પન્ન કરવામાં આવ્યા છે લોજિકલી, એ બધા જ દોષો અહીંયા વેલિડ નથી. સમજી ગયા? હવે જુઓ, એટલે ધવલભાઈ, સાધ્ય દેવ એટલે નામ સૃષ્ટિમાં આપણે લઈ શકીએ? સાધ્ય દેવ ને એ એકલું કઈ નામ સૃષ્ટિ નથી ને, પણ કારણ કે એક વાત સમજો કે સાધ્ય દેવ જે છે એ કોઈક વખતે થઈ ગયેલો છે. આવ્યું સમજમાં? હિસ્ટરી ના પર્સપેક્ટિવ થી તો એ રૂપ પ્રપંચમાં હતો ને પહેલા. હા, કરીને એને ખાલી નામ પ્રપંચ સુધી કન્ફાઈન ન કરી શકાય ને આપણે. અચ્છા, સિદ્ધદેવ ને શું છે? સિદ્ધદેવ ની સિદ્ધદેવ માં એ વસ્તુ છે. વળી પાછી સિદ્ધદેવ, સિદ્ધ અને સાધ્ય વચ્ચે પાછું વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ કરવાનું જાવ ને તો બ્રહ્મવાદ ગડબડ જ થાય, તો છે જ નહીં એવું એમ. હા, કારણ કે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ એટલો કદી વાર જશું તો આપણને જ પ્રોબ્લેમ થશે.
જો કે છે, કારણ કે એક વાત સમજો, જેમ કે ભગવદ મૂર્તિ છે અને ભગવાન મૂર્તિ ભગવાન ભગવદ આત્મક છે, એ બંનેમાં કેટલો ડિફરન્સ કેટલો? ભગવાન મૂર્તિ અને ભગવાન સ્વયં, એમાં ડિફરન્સ કેટલો? ભગવાન મૂર્તિ પણ પાછી બ્રહ્માત્મક તો છે જ ને, પણ એટલે એ તમારો ભાવ સિદ્ધ થાય તો જ થાય, નહીતર નથી થતી પાછી. એક્ઝેક્ટલી. અને એ પ્રોબ્લેમ બ્રહ્મની છે કે આપણી છે? આપણી આપણી છે, એ તો સમજી ગયા ને. હા, તેથી એ તો આપણા પર, આપણા લિમિટેશન્સ ના કારણે ભગવદ મૂર્તિ ખરેખર બ્રહ્માત્મક હોવા છતાં પણ આપણને તેનો ખ્યાલ આવતો નથી. તો એ લિમિટેશન કોની? બ્રહ્મની નહીં, આપણી. એટલે પછી તમે એમ આર્ગ્યુમેન્ટ કરો કે તેથી કરીને સાધ્ય ને સિદ્ધદેવ સર્વથા જુદા, તો એ પણ આર્ગ્યુમેન્ટ ટકી ન શકે. કેમ કે અલ્ટિમેટલી મૂર્તિ પણ પાછો બ્રહ્માત્મક છે, અને મૂર્તિ જયારે ભગવાન બને છે ત્યારે પણ પાછો બ્રહ્માત્મક જ છે. રાઈટ. એટલે પુરુષોત્તિષ્ઠા પ્રકારની પહેલા પણ જે ફિઝિકલ જે લૌકિક મૂર્તિ છે, એ તો પાછી બ્રહ્માત્મક, પાછી બ્રહ્માત્મક છે. હવે પણ એ તમારા માટે હજુ પણ સિદ્ધ નથી. કેમ કે કેમ નથી સિદ્ધ? કેમ કે તમારામાં લિમિટેશન છે. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પહેલા તમારામાં લિમિટેશન છે કે તમે એને બ્રહ્મ નહીં માની શકો. રાઈટ. આવ્યું સમજમાં? એટલે સાધનની જે લિમિટેશન્સ જે છે, એ લિમિટેશન્સ બ્રહ્મને કારણે લિમિટેશન્સ નથી. જે સાધન, જે સાધક છે, એની લિમિટેશન, એની લિમિટેશન છે. રાઈટ. બ્રહ્મમાં તો કોઈ લિમિટેશન છે નહીં કે આ જ સાધનથી એ પ્રાપ્ય થાય કે પેલા જ સાધનથી પ્રાપ્ય થાય. કેમ કે બ્રહ્મ માટે તો એમ જ કહીએ છીએ કે યમૈ વૈશ્ય વૃણુતે તેન લભ્યો, ન મેધન નાયમ આત્મા ચ પ્રવચને ન લભ્યો, ન મેધયા ન બહુના શ્રુતેન. યમૈ વૈશ્ય વૃણુતે તેન લભ્યો, તો એ તો સાધનથી, કોઈ પણ જાતના સાધનથી લિમિટેડ નથી, ગમે તે સાધનથી લભ્ય છે. હવે આપણે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પહેલા એ ગણી નથી શકતા, એ આપણી લિમિટેશન છે. હવે સમજમાં આવ્યું ને? આગળ આપણે જઈએ તો આગળ ક્યાં ગયું તું આપણું? હા, પ્રત્યક્ષ અનુમાનાભ્યામ પ્રત્યક્ષમ તાવત ઇદાનીમપી યજમાનઃ યજમાનકૃત્યમ ઋત્વિજશ્ચ સ્વકૃત્યમ વેદાદેવ અવગચ્છંતિ. પ્રત્યક્ષમ તાવત ઇદાનીમપી યજમાનઃ યજમાનકૃત્યમ ઋત્વિજશ્ચ સ્વકૃત્યમ વેદાદેવ અવગચ્છંતિ. હવે કહે છે, જો અનુમાનથી તો આપણે સમજી ગયા કે કોઈક પ્રકારની નામ પ્રપંચ છે, એ તો સમજી ગયા અનુમાન થી. એ સમજમાં કે શબ્દ તો બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, એ સમજમાં આવી ગયું ને? શબ્દ જે છે એ કોઈ કરપ્શન નથી. એ આપણે ગઈ વખતનો ટોપિક હતો, રાઈટ? બુદ્ધ થી લઈને આપણે કેન્ટ સુધી, બુદ્ધ અને કેન્ટ ની જે ફિલોસોફી છે એનાથી તદ્દન કોન્ટ્રાસ્ટિંગ ફિલોસોફી આપણી છે, એ તો આપણે સમજી ગયા. અને તેથી કરીને અનુમાન થી તો આપણે સમજાય છે કે નામ પ્રપંચ છે. પ્રત્યક્ષથી પણ જો દ્રષ્ટાંત આપે છે, એકદમ સિમ્પલ દ્રષ્ટાંત છે મહાપ્રભુજી આપે છે. એ કહે છે, મહાપ્રભુજી કહે છે કે પ્રત્યક્ષમ તાવત ઇદાનીમપી યજમાનઃ યજમાનકૃત્યમ ઋત્વિજશ્ચ. અચ્છા, કોઈ પણ કર્મ કરવો હોય, કોઈ પણ પ્રકારનો કર્મ અને કર્મફલની જો ઈચ્છાથી, કર્મફલની ઈચ્છાથી કે અનિચ્છાથી, એટલે કે બે પ્રકારના કર્મ છે ને, એક બે પ્રકારના કર્મ છે સર્વ નિર્ણયમાં, બોલો, પ્રકૃતિ અને ભૂલી ગયા, સર્વ નિર્ણય, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ના અને પ્રકૃતિ અને વિકૃતિ, સામ્ય કર્મ અને એ જ ને, પ્રકૃતિ અને વિકૃતિ. તો
પ્રકૃતિ રૂપ જે છે, નિત્ય કર્મ જે છે, એ તમે પ્રકૃતિ ધર્મ તરીકે, પ્રકૃતિ કર્મ તરીકે કરો તો પણ કર્મ તો છે જ. અને કોઈક વિકૃતિ કર્મ છે, કોઈક ઈચ્છાથી કરી રહ્યા છો કોઈક કર્મ, તો પણ એ અલાવ તો કરે જ છે વેદ. તો કર્મ કરવા, કર્મ અને કર્મ જે ફળ જે છે, એનો ડિસિઝન પોઈન્ટ કોણ, એનો રેફરન્સ પોઈન્ટ કોણ છે? પાછો વેદ જ. એટલે શું કહેવા માંગે છે કે પ્રત્યક્ષથી પણ આપણે જણાય છે કે રોજ જે યજ્ઞ ઇત્યાદિ જે કર્મ કરવામાં આવે છે તેમાં પણ રેફરન્સ કોનો લેવાય છે? તમારાનો અને મારાનો રેફરન્સ લેવાય છે કે લોક વ્યવહારનો રેફરન્સ લેવાય છે? રેફરન્સ કોનો લેવાય છે વ્યવહારમાં? વૈદિક વ્યવહાર, વૈદિક કર્મમાં રેફરન્સ કોનો લેવાય છે? વેદનો. વેદનો લેવાય છે. તમે અને હું થોડી ના કહી શકીએ કે આવી રીતે કર્મ કર અને આવી રીતે કર્મ કરો, એવું તો ના કહી શકાય ને. એવી રીતે લોક થોડી ડિસાઈડ કરે કે એક ચલો કોન્સ્ટિટ્યુશન બનાવો, એક નેશન બનાવો, પછી એમાં કોન્સ્ટિટ્યુશન બનાવો, એમાં એક બાબા સાહેબ આંબેડકર આવે પાછા, એમાં એક કોન્સ્ટિટ્યુશન બનાવે, એ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે વર્તો અને એના જે જે વિધિ નિષેધ હોય એ ડિસાઈડ કરો, એનાથી ડિસાઈડ કરો કે તમે આ કર્મ કરી શકો કે નહીં, એવું બધું થોડી થશે. અહીંયા કોણ કોન્સ્ટિટ્યુશન છે? કર્મમાં કોણ કોન્સ્ટિટ્યુશન છે? વેદ. સમજમાં આવ્યું ને? તો કોન્સ્ટિટ્યુશન તો વેદ છે. કોન્સ્ટિટ્યુશન લોક થોડી છે, લોક થોડી કોન્સ્ટિટ્યુશન છે. કોન્સ્ટિટ્યુશન અહીંયા કર્મમાં કયો કોન્સ્ટિટ્યુશન ચાલે? લોક કોન્સ્ટિટ્યુશન ના ચાલે, લોક વ્યવહાર ના ચાલે, વૈદિક વ્યવહાર ચાલે. આવ્યું સમજ? આટલું સમજમાં આવે છે? સ્પષ્ટ છે, આ તો બરાબર છે. તો સ્પષ્ટ છે. તેથી પ્રત્યક્ષમાં પણ આપણે જોઈએ છે કે કોઈ પણ કર્મમાં જ્યારે યજમાન અથવા તો યજમાનનો કાર્ય જે કરવાનું હોય છે અથવા તો ઋત્વિજોનો જે કાર્ય કરવાનું હોય છે, યજ્ઞની અંદર જે ચાર મુખ્ય ઋત્વિજો જે છે, હોતા, અધ્વર્યુ ઇત્યાદિ, બ્રહ્મા ઇત્યાદિ, તો એ બધાના જે કાર્ય જે છે એટલે કે ધર્મો જે છે, એ પાછા ધર્મો આવશે ક્યાંથી, ઇમ્પોર્ટ ક્યાંથી કરશે ધર્મો? પોતાને જાતે ડિસાઈડ કરશે કે ભાઈ હું અત્યારે અમેરિકામાં છું તેથી અમેરિકન કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ઋત્વિજોએ વર્તવું જોઈએ, એમ? એ રીતે થોડી થશે. ઋત્વિજોનો જે કર્મ ધર્મ જે છે એ ઇમ્પોર્ટ ક્યાંથી આવશે? ઇમ્પોર્ટ ક્યાંથી કરવો પડશે? એ થોડી કઈ કોન્સ્ટિટ્યુશન છે, કઈ કઈ લૌકિક કોન્સ્ટિટ્યુશન થી થોડી ડિસાઈડ થશે કે ઋત્વિજોએ કરવું શું. આવ્યું સમજમાં? એથી કહે છે કે પ્રત્યક્ષથી તો દેખાય જ છે કે જો તમે કોનો રેફરન્સ યુઝ કરો છો? લોકનો રેફરન્સ કરો છો? ના, કરવામાં, કર્મ કરવામાં લોકનો રેફરન્સ કદાપી યુઝ થતો નથી. કર્મકરણમાં રેફરન્સ કોનો યુઝ થાય છે? ઋત્વિજો અને યજમાન ઇત્યાદિ કોનો રેફરન્સ કરે છે? વેદનો. વેદ અનિત્ય હોય તો કર્મ અનિત્ય થઈ જાય, કર્મનો ફળ અનિત્ય થઈ જાય, બધું અનિત્ય થઈ જાય, ખોટું થઈ જાય, અસત્ય થઈ જાય. તો નામ પ્રપંચ જુદો થયો ને, સમજમાં આવ્યું? એક લોક પ્રપંચ છે, લોક વ્યવહાર, અને એક વૈદિક વ્યવહાર. મેં તમને પહેલા સમજાવ્યું હતું, પત્રાવલંબનમાં મહાપ્રભુજી સ્પષ્ટ કરે છે કે બે પ્રકારના વ્યવહાર છે, એક લૌકિક વ્યવહાર અને એક વૈદિક વ્યવહાર. પત્રાવલંબનમાં એકદમ સ્પષ્ટ રીતે કહ્યું છે, આ બધી વાત એક જ લાઈનમાં કહી દીધી છે મહાપ્રભુજીએ. જો કોઈ પત્રાવલંબન ગ્રંથ થોડો પણ અંદર જોઈને વાંચ્યો પણ હોય, બાવાની એક પત્રાવલંબન નામની પુસ્તક છે, એક્સિલન્ટ છે. એમાં બાવાએ બધું જ, હાફ બુક તો ખાલી હિન્દીમાં એક્સપ્લેનેશનમાં જ છે, તો વાંચો જરા કોઈક વખત. તો પત્રાવલંબનમાં મહાપ્રભુજી આ એક્ઝેક્ટલી સ્પષ્ટ કર્યું છે કે બે પ્રકારના વ્યવહાર છે, એક લૌકિક વ્યવહાર, એક વૈદિક વ્યવહાર. આવ્યું સમજમાં? વૈદિક વ્યવહાર કેમ જુદો છે? કેમ કે તમે આ લોકના કોન્સ્ટિટ્યુશનથી એને ગવર્ન નહીં કરી શકો. સમજમાં આવ્યું? પણ એ અધિષ્ઠાન કયા અધિષ્ઠાનમાં રહેશે? લૌકિકના અધિષ્ઠાનમાં રહેશે. સ્વયં જે છે એ અલૌકિક છે, પણ અલૌકિક એ પાછું લૌકિકના અધિષ્ઠાનમાં તો રહેવું જ પડશે ને. સમજમાં આવે તમને? જેવી રીતે લૌકિક અધિષ્ઠાન સમજાયું નહીં,
તમે જે ઋત્વિજ ઇત્યાદિ જે છે એ બધા એ હોતા ક્યારે થાય, બ્રહ્મા ક્યારે થાય, અર્ધવર્યુ ક્યારે થાય, જયારે પોતપોતાના વૈદિક ધર્મો કરતા થાય ત્યારે તે ઋત્વિજનો ઋત્વિજો થાય છે. એવી જે યજ્ઞની વેદી જે છે એ છે શું, માટીથી બનેલી છે કે નહીં? હા, માટી ગોબરથી બનેલી છે ને. હા, પણ હવે એની ભાવના શું થાય છે, સાક્ષાત વિષ્ણુનો મુખ છે. પણ અધિષ્ઠાન કોણ છે? લોક છે, પણ છે નહીં. પણ છે, પાછો જુઓ, એની જ આદિદૈવિકતા વળી પાછી પ્રકટ કરવામાં આવે છે. સમજમાં આવ્યું? પણ એ તો ભાવથી જ થાય છે ને, કે વેદે કહ્યું એટલે આપણે કર્યું એમ. એજ તો છે ને, તેથી તો કહે છે કે જો હોય તો પ્રકટ થાય ને. જો ભાવ હોય, એનો ભાવ હોય તો એ પ્રકટ થાય, નહીં તો પ્રકટે કેવી રીતે થાય? જો ધારો કે ચલો તમે બસ ભાવ જ કરતા રહો, ચાલો આ વિષ્ણુનો મુખ છે, સાધન વગર હવે થાય જ નહીં વિષ્ણુનો મુખ. કેવી રીતે ના કેવી રીતે થાય? જયારે હોય જ નહીં તો વિષ્ણુનો મુખ થાય કેવી રીતે? પછી આપત્તિ આવે કે તેથી કરીને આક્ષેપ, એટલે કે પેલો એના પર વિવર્ત પેદા થયો છે, એટલે કે અસત્ય છે. તમે જસ્ટ ખાલી ફાલતુની વાત, હેલ્યુસિનેશન પ્રકટ કરો છો. સમજમાં આવ્યું કે નહીં? હેલ્યુસિનેશનમાં એવું જ થાય ને, કઈ અધિષ્ઠાન ન હોય, અધિષ્ઠાન વગર જ બધો હેલ્યુસિનેશન થયા કરે. એટલે તમને ભીતમાં ભીતની કઈ જરૂર ના હોય, કઈ પણ અધિષ્ઠાનની કોઈ જરૂર ના હોય. બિચારા જેને હેલ્યુસિનેશન થતા હોય ને, એને રસ્તે ચાલતા ચાલતા પણ કોઈક દેખાઈ જાય, શું કઈ હેલ્યુસિનેશન છે? આ જે યજ્ઞની વેદી જે છે એમાં વિષ્ણુનો મુખનો જે આપણે સાઇનેસ્થેસિયા કરીએ છીએ એ હેલ્યુસિનેશન છે? હેલ્યુસિનેશન તો ન કહેવાય ને. આયુ સમજમાં? એવી જ રીતે આપણા ઠાકોરજી જે છે એ સાક્ષાત પુરુષોત્તમ છે, હેલ્યુસિનેશન છે આપણું? ગાંડા છે, મેન્ટલી રિટાર્ડેડ છે આપણે બધા, કે આવી રીતે કરીએ છીએ? જો કોઈક નૈયાયિક આવે, એટલે કે અત્યારના નૈયાયિક, પહેલાના નૈયાયિક નહીં, ઉદયન જેવા નૈયાયિક નહીં. ઉદયન તો પ્રકાંડ પ્રખર ઈશ્વરવાદી હતો ઉદયન તો, પણ અત્યારના જે ફાલતું ચાલતું ચાલુ ખાતાના જે નહીં આવી, આવી સમજમાં, એ બધા એમ કે અરે ભાઈ આ તો ભાઈ પથ્થરની મૂર્તિ છે, એમાં તમે શું પુરુષોત્તમનો ભાવ કરો છો? એ તો સ્વયં ચાલી નથી શકતી, પુરુષોત્તમ ક્યાંથી થવાના હતા? સમજમાં આવે છે ના? તો એ તો હોય તો થાય ને, વિષ્ણુનો મુખ છે, આદિદૈવિક છે. કેમ કે બ્રહ્મવાદના હિસાબથી તો આનંદાંશ જે છે એનો તો માત્ર તિરોભાવ જ છે. આનંદાંશ બધું જ આનંદા દેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતિ અભિસમ વિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. આનંદાત્મક જ છે સર્વ કાંઈ, બસ આનંદનો તિરોભાવ થયો ને ચિદ ઉત્પન્ન થયો, ને ચિદનો પણ તિરોભાવ થયો તો સદ ઉત્પન્ન થયો. સમજમાં આવ્યું ને? તો એ સદની સદ જે છે એની અંદર આનંદ તિરોહિત હતો તો એ વિષ્ણુનો મુખ ની ભાવનાથી ભાવિત થઈ શકે ને, નહીં તો કઈ રીતે થઈ શકે? આવ્યું સમજમાં? તો હોય તો થાય ને ઉત્પન્ન, ભાવે ચ ઉપલબ્ધે, એ આવશે સૂત્ર પાછો આગળ. ભાવે ચ ઉપલબ્ધે વ્યાસજી કહે છે, હમણાં આગળ સૂત્રમાં આવશે, બીજા ખબર ને કયા અધિકરણમાં છે, ભાવે ચ ઉપલબ્ધે મને હમણાં જ યાદ આવ્યું. એનો ભાવ હોય તો ઉપલબ્ધ હોય ને, કોઈ વસ્તુ હોય તો ઉપલબ્ધ હોય ને, હોય જ નહીં ને એને કેવી રીતે પ્રકટ કરી શકો મને કહો? આવ્યું સમજમાં? જે વસ્તુ ઓલરેડી વિદ્યમાન હોય એનો જ પ્રાકટ્ય કે અપ્રાકટ્ય હોય. જે વસ્તુ હોય જ નહીં એનું પ્રાકટ્ય કઈ રીતે થાય, મને તો એ જ નથી ખબર પડતી. વ્યાસજી એમ કહે છે કે ભાવે ચ ઉપલબ્ધ. આવ્યું સમજમાં? હાઉ કેન યુ હેવ સમથિંગ ફ્રોમ નથિંગ? દેટ ઇઝ હિઝ પ્રોબ્લેમ. વ્યાસજી એ રેઝ કરે, હાઉ કેન યુ હેવ
સમથિંગ ફ્રોમ નથિંગ. અચ્છા, પણ પાછી એમાં ક્વેશ્ચન થાય કે ઇઝ નથિંગનેસ ઇઝ સમથિંગ ઓર નથિંગનેસ ઇઝ નથિંગ. પણ ફરી પાછી એ જ પાછો પેલો આત્માશ્રય દોષ આવી જાય કે નથિંગનેસ ને પાછી પ્રૂવ કરવા માટે વી નીડ સમથિંગ. કારણ કે ઇફ યુ સે નથિંગ ધેટ મીન્સ ઇટ ઇઝ સમથિંગ. અત્યારે નથિંગ થયું ને રાઈટ, નથિંગ નેસ પણ પાછી એ નેસ તો આવી જ ને પાછી નથિંગ નેસ એ વળી પાછી એ તો આત્માશ્રયમાં જ કન્વર્ટ થઈ જાય. તો ધેન યુ હેવ ટુ પ્રૂવ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ઇવન આત્માશ્રય, ઇટ ઇઝ આ પેલો છે આ કયો છે આત્માશ્રય ને બીજો કયો દોષ આપણે લીધો હતો, અનવસ્થા છે. હા, ઇન્ફાઇનાઇટ રિગ્રેશન છે આ તો. આ તો ઇન્ફાઇનાઇટ રિગ્રેશન થઈ ગયો. કેમ કે બી યુ ટુ પ્રૂવ નથિંગનેસ યુ હેવ ટુ સમથિંગ સમથિંગનેસ અગેન યુ ગો ઇન ટુ ધ સેમ લૂપ કે નાવ યુ પ્રૂવ ધેટ સમથિંગ ઇઝ નથિંગ. બટ હાઉ કેન યુ પ્રૂવ નથિંગ ઇઝ સમથિંગ વેન નથિંગ કેન બી સમથિંગ, વેન નથિંગ કેન બી નથિંગ, હાઉ કેન યુ પ્રૂવ ધેટ નથિંગ ઇઝ નથિંગ. તો ભાવે જ ઉપલબ્ધ બેઝિકલી હોય જે છે એનો જ પ્રાકટ્ય થઈ શકે છે. સમજમાં આવ્યું? તેથી કરીને આ વાત છે કે વૈદિક પ્રપંચ અલગ પ્રપંચ છે અને લોક પ્રપંચ અલગ પ્રપંચ છે. હવે જો પ્રપંચ જ્યારે પણ હું કહું ને ત્યારે વ્યવહારની દ્રષ્ટિથી લો, પ્રપંચનો મતલબ અહીંયા સૃષ્ટિ જે છે સૃષ્ટિ પણ અલગ જ સમજો, નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ એટલીસ્ટ બ્રહ્મવાદની ફ્રેમવર્કમાં બંનેનો જે કોમન પોઈન્ટ જે છે, બોથ ઓફ ધેમ જોઇન્સ વિથ ઇચ અધર એટ અ કોમન લોકેશન એન્ડ ધેટ કોમન લોકેશન ઇઝ અગેન બ્રહ્મ. સમજમાં આવ્યું? એટલે તમે એને એકદમ સર્વથા વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટની જેમ જુદા નહીં લો કે હવે તેથી કરીને વૈદ એકદમ અલગ અને રૂપ લોક એકદમ અલગ. અલગ છે પણ એ બ્રહ્મવાદની ફ્રેમવર્કમાં દ્વૈત છે, નોટ આઉટસાઇડ બ્રહ્મવાદ ફ્રેમવર્ક. ઇઝ ધીસ ક્લિયર કે બહુ ઉપરથી જાય છે? તેથી પ્રત્યક્ષથી પણ આ સમજાઈ જાય છે. તો પ્રત્યક્ષ અને અનુમાનાભ્યમ સમજાયું કે નહીં? પ્રત્યક્ષ પણ આ સમજાય છે. શું સમજાય છે? વેદ પ્રપંચ કોઈક અલગ જ છે લોક પ્રપંચથી, વૈદિક પ્રપંચ વૈદિક વ્યવહાર લોક વ્યવહારથી અલગ છે. એ સમજવા માટે પ્રત્યક્ષનો પણ સહારો લીધો અને અનુમાનનો પણ સહારો લીધો જમદગ્નિના એક્ઝામ્પલથી અને યજમાન યજમાન કૃત્યમ ઋત્વિજશ્ચ. અહીંયા થોડો પોઝ કરું, કોઈને છે કોઈને પ્રોબ્લેમ સમજવામાં? લોક વ્યવહારનો બેઝ તો પછી ત્યાં વેદમાં જાય ને. નોટ નેસેસરીલી લોક વ્યવહાર જેવો તો નથી ને વૈદિક વ્યવહાર. ક્યાં કેવી રીતે થાય લોક વ્યવહાર જે છે? સાત્વિક રીતે પછી તમે ડીપ જાઓ તો લોક વ્યવહાર તો ત્યાંથી જ ઉત્પન્ન થયો કહેવાય ને. એક એક વાત સમજો, તમે જાજરૂ જાઓ છો તો તમે વેદને પૂછીને જાઓ છો? ના, સમજી ગયા ને હવે? આપણે ટોયલેટ જઈએ તો આપણે વેદને પૂછીને જઈએ કે અત્યારે જવાય ટોયલેટ? સમજ્યા ને? તો આ લોક વ્યવહાર થી થયું ને આ ધર્મ. તમારી પ્રકૃતિ નું તમારે એ ભાઈ, હવે આના લૌકિક વ્યવહારમાં વેદને પૂછવાની જરૂર નથી, એનો અર્થ એવો થયો. એક્ઝેક્ટલી પદ્માબેન, તમે જે કહ્યું એક્ઝેક્ટલી એ જ કહી રહ્યો છો. પ્રકૃતિ શું છે? રૂપ પ્રપંચ નો પાર્ટ છે. રૂપ પ્રપંચ નો પાર્ટ થયો કે નહીં પ્રકૃતિ? બસ, તો તમે જ આન્સર કરી તમારો ક્વેશ્ચન તમે જ આન્સર કરી દીધો. કેમ કે અલગ છે? કેમ કે ઇટ ઇઝ ગવર્ન્ડ બાય પ્રકૃતિ પુરુષ કર્મકાલ સ્વભાવથી.
તો જે તમે પ્રકૃતિ પુરુષ કર્મકાલ સ્વભાવથી ગવર્ન થઈને જે કામ કરો છો એ બધા શું ગણાશે? વૈદિક નહીં ગણાય, શું ગણાશે? એને ગણાશે રીતે સુવું, જાગવું, ટોયલેટ જવું, આ બધું વેદમાં થોડી પૂછીને જવાનું હોય? તો આપણા લિમિટેશન છે લોકના, તો લોક વ્યવહારની અંદર આવશે ને એવી રીતે. હવે કોઈક વ્યવહાર વૈદિક વ્યવહાર છે. કઈ રીતે? તમે લગ્ન કરવા ઈચ્છો તો આપણે લગ્ન કઈ રીતે કરીએ? એમ થોડી કહી દઈએ કે હા હું રાજી, પેલી છોકરી કે હું રાજી, લ્યો તારે લગ્ન થઈ ગયા, એમ ના. સંસ્કાર થતા હોય લગ્ન સંસ્કાર. લગ્ન સંસ્કાર કોના પ્રમાણે થાય? વેદ વેદ. હવે વ્યવહાર કઈ થઈ ગયો? લગ્ન સંસ્કાર વૈદિક વ્યવહાર. વૈદિક વ્યવહાર થયો. હવે તમે એમ કહો કે ના તો લૌકિક વ્યવહાર છે, વારું ત્યારે લૌકિક વ્યવહાર છે. તો પછી અત્યારે પેલા કોર્ટમાં જે કરે છે ને કે રજીસ્ટ્રેશન કરી દો, તમારી સાઈન, બ્રાઇડ ની સાઈન ને ગ્રુમ ની સાઈન, પતી ગઈ વાત, લૌકિક વ્યવહાર ડન. પણ તોય પાછા આપણે શું કરીએ? ના ના ના, એટલું તો પૂરતું નથી. પછી શું કરીએ આપણે? એક વર્ષ પછી આવે પાછા એનઆરઆઈ, પાછા ઇન્ડિયા, પછી બધું બીજી થાય, કામ થઈ જાય બધું ઓફિશિયલ કામ, પછી વૈદિક કામ ચાલુ થાય. કે ના ના, હજુ કન્ફર્મેશન તો હજુ નથી જ કે બંને નો લગ્ન થયા. પછી રિલિજિયસ, એમની જે રિલિજિયસ રાઇટ્સ જે હોય એ પરફોર્મ કરે, પછી કહેવાય કે હા હવે આ હસબન્ડ ને વાઈફ. તો કેમ એમ? કેમ એ વેદ પર આધાર રાખીને તમે ડિસિઝન આપો છો કે હવે આ પતિ થયો ને હવે આ પત્ની થઈ? એમ કેમ? કોર્ટનો જે કોન્સ્ટિટ્યુશન જે છે એનાથી ગ્રહણ કરી લો, થઈ ગઈ વાત પૂરી, તો લૌકિક વ્યવહાર થઈ જશે. તો સમજમાં આવ્યું ને? બંને જુદા વ્યવહાર છે. વૈદિક વ્યવહાર અને લૌકિક વ્યવહાર એમ પત્રાવલંબનમાં મહાપ્રભુજી કહે છે. હવે આવ્યું સમજમાં? બધું થોડુંક એબસ્ટ્રેક્ટ લાગતું હશે પણ હવે અત્યારે સમજમાં આવ્યું એક્ઝામ્પલથી. ઓકે, હવે જો, હવે એક બહુ જ પેન પોઈન્ટ આવે છે એક, એ હવે તમે જો થોડુંક સહન કરો. ઓકે, હવે જો, હવે જૈમિની એક એવો આર્ગ્યુમેન્ટ આપે છે કે આ બધામાં આવું બધું જે આજે આર્ગ્યુમેન્ટ મહાપ્રભુજી આપી એ આપવાની કોઈ આવશ્યકતા નથી. જૈમિની એમ કહે છે. જૈમિની જ છે ને? એક મિનિટ, કોણ છે? હા, જૈમિની જ છે. હા, તો જૈમિની મુનિ એમ કહે છે કે નહીં નહીં, એ બધા વેદ નિત્ય છે, એને સિદ્ધ કરવાની આ કોઈ લોજિક આર્ગ્યુમેન્ટની કોઈ જરૂરિયાત નથી, આવી રીતે સિદ્ધ કરવાની કોઈ જરૂરત જ નથી. પ્રત્યક્ષ ને અનુમાન જે આપ્યું ને જે, એ પ્રમાણે એ રીતે કોઈ દિવસ એ રીતે કોઈ જરૂર નથી. કેમ નથી જરૂર? જૈમિની પણ પાછા જો સાકાર બ્રહ્મવાદી જ છે પાછા, પણ છતાં એ જો કેમ, અને એ પોતે પણ વેદ નિત્યતાવાદી છે, છતાં એ કહે છે કે નહીં આર્ગ્યુમેન્ટની કોઈ આવશ્યકતા નથી. જૈમિની કહે છે, એક બીજો જ એક લોજિકલ આર્ગ્યુમેન્ટ આપે છે. સમજવાયું? હવે એ અહીંયા અત્યારે જોવાનું છે. હવે જે વિચ ઇઝ નોટ કમ્પેટેબલ વિથ મહાપ્રભુજી, મહાપ્રભુજી એને ના પાડે છે કે આવા સિદ્ધાંતથી અમે વેદને નિત્ય નથી ગણતા. ઓકે બરાબર. ઓકે, એટલે આજે જૈમિની હમણાં હવે જે આપણે સિદ્ધાંત કહીશું એ એકચ્યુઅલી મહાપ્રભુજીથી, મહાપ્રભુજી દ્વારા એડોપ્ટેડ સિદ્ધાંત. જો જૈમિની શું કહે છે? ન ચ આકૃતિ માત્ર વાચકત્વેન વિરોધ સર્વત્ર લક્ષણા પ્રસંગા. યસ, હવે જો બહુ શોર્ટમાં મહાપ્રભુજી જૈમિનીનો સિદ્ધાંત એમ જ કહી દીધો કે આકૃતિ માત્ર વાચકત્વે, બસ આટલો જ જૈમિની સિદ્ધાંત છે. અને મહાપ્રભુજી એને ના પાડી દીધી કે ન ચ, આ નહીં ચાલે. સમજમાં? તો આનાથી કોઈ અવિરોધ સિદ્ધ નહીં થાય. આ ફર કેમ કે નહીં, કેમ નહીં સિદ્ધ થાય? કેમ કે પછી એમનું જસ્ટિફિકેશન આપે છે મહાપ્રભુજી અને કહે છે સર્વત્ર લક્ષણા પ્રસંગા. ઓકે,
આજે શું છે એ જુઓ હવે તમે. આકૃતિ માત્ર વાચકત્વેન, આ સમજવાનું છે જૈમિની. જો જૈમિની શું કહે છે, મહાપ્રભુજી કહે છે કે વૈદિક પ્રપંચ અલગ પ્રપંચ છે, એટલું તો સમજમાં આવ્યું ને, અને એના પ્રમાણ પણ મહાપ્રભુજી આપ્યા. હવે જૈમિની એમ કહે છે કે લૌકિક, સોરી જૈમિની એમ કહે છે કે વૈદિક પ્રપંચ અલગ નથી, છતાંય વેદ નિત્ય છે, એમ જૈમિની કહે છે. વાત સમજો, જૈમિની નો સિદ્ધાંત એ છે, એમ કહે છે કે વૈદિક પ્રપંચ અથવા તો નામ પ્રપંચ અલગ થી નામ પ્રપંચની જરૂરિયાત નથી, જુદું કરવાની જરૂર, જુદો કોઈ નામ પ્રપંચની કોઈ આવશ્યકતા જ નથી. એમને એમ જ હું અમે સિદ્ધ કરી દઈશું કે વેદ નિત્ય છે. હવે જૈમિની કહે છે કઈ રીતે, તો જૈમિની કહે છે કે શબ્દ છે કે નહીં વેદ, કોઈ કોન્સેપ્ટ છે કે નહીં, સમજમાં આવા. શબ્દ નો મતલબ છે કે અહીંયા પેલા લેટર્સ નહીં, ઇન શોર્ટ કોન્સેપ્ટ, અહીં સમજમાં આવ્યું ને. તો જૈમિની એમ કહે છે કે આ શબ્દ છે કે નહીં, અને શબ્દ જે છે એ તમે માનો છો કે નહીં કે કોઈક પ્રકારની આકૃતિનો અર્થ આપે છે, કોઈક પ્રકારનો અર્થ આપે છે શબ્દ, એ માનો છો કે નહીં તમે. અને કેમ કે શબ્દ જે છે એ કોઈક આકૃતિને ઉત્પન્ન કરે છે, અને આકૃતિ બ્રહ્મવાદના હિસાબથી નિત્ય છે, સાકાર બ્રહ્મવાદી છે, એટલે આ કહે છે જૈમિની, વાત સમજો. એટલે કહે છે કે આકાર જે છે, આકૃતિ જે છે એ તો નિત્ય છે સાકાર બ્રહ્મવાદનામાં, ફ્રેમવર્કમાં. અને તેથી કરીને કેમ કે શબ્દ કોઈક આકૃતિને ઉત્પન્ન કરે છે, એટલે કેવી રીતે, વાત સમજો, દ્રષ્ટાંતથી સમજી જાઓ. હું એમ કહું કે ધવલભાઈ શબ્દ છે કે નહીં, ધવલભાઈ આખા ધવલભાઈ દેખાઈ જાય તમારા માઇન્ડ ની અંદર, તમને દેખાય છે કે નહીં, કાળા પીળા ધોળા જેવા પણ નહીં જોયા હોય તો પણ કાંઈક તો હશે ને ધવલભાઈ ની ઇમેજ થઈ જાય. એ આકૃતિ આવી કે નહીં? અચ્છા, હવે એ જે કોન્સેપ્ટ ને પરસેપ્ટ માં જે કન્વર્ટ થયું, કેમ કે સાકાર બ્રહ્મવાદ માં બધા જ પરસેપ્ટ જે છે એ નિત્ય છે, તેથી જૈમિની એમ કહે છે કે કેમ કે હવે જોઈ લો તમે, જ્યારે પણ તમે કોઈ શબ્દનો ઉચ્ચારણ કરશો તમારા મનમાં કોઈક ઇમેજ પ્રકટ થઈ જશે, તમે જોયું હોય કે નહીં, કે જોયું હોય, જોયું નહીં હોય કે જોયું હોય, ડઝન્ટ મેટર. ઓકે, હા, તેથી એ કહે છે, જુઓ કે તેથી કરીને ધવલભાઈ સ્વયં એવ તો અનિત્ય હોઈ શકે, કેમ કે ધવલભાઈ તો મોટા થશે, નાના થશે, પછી મરી જશે, નો પ્રોબ્લેમ એટ ઓલ. પણ તમારા માઇન્ડમાં ધવલભાઈની જે આકૃતિ છે એ તો પરમેનન્ટ રહેવાની, સમજમાં આવ્યું? હવે પરમેનન્ટ રહેવાની, તેથી કરીને નિત્ય થયો કે નહીં? અચ્છા, તેથી નિત્ય થયો એટલે વેદમાં જેટલા પણ કોન્સેપ્ટ લખ્યા છે એ નિત્ય થઈ ગયા. હવે વ્યક્તિ મરે કે જીવ એમાં શું ફરક પડે છે? ઇન્દ્ર મરે કે જીવ એમાં શું ફરક પડે? વેદને થોડી કઈ બાદ આવવાનો હતો. આવે છે વાત? રુદ્ર જીવે કે મરે એમાં શું વાંધો આવવાનો હતો? બ્રહ્મા જીવે કે મરે વેદને શું વાંધો આવવાનો હતો? એ તો જસ્ટ ખાલી તમને આકૃતિ પેદા કરી દે તમારા માઇન્ડ ની અંદર, પતી ગઈ વાત. હવે ફિઝિકલી એ મરે કે જન્મે, મોટો થાય કે નાનો થાય ને મરી જાય, કોઈ ફરક નથી પડતો, તો થઈ ગઈ ને વેદની નિત્યતા સિદ્ધ. વેદ નિત્ય છે. એક મિનિટ, નામ પ્રપંચની અલગથી કોઈ જરૂરિયાત નથી, એ જૈમિની એ સિદ્ધ કરી દીધું. યસ, તેથી જઈ હો, ચલો સારું થઈ ગયું, કામ પત્યું. પણ અહીંયા મોટો પ્રોબ્લેમ છે, જો આવી રીતે સમજીએ ને વેદની નિત્યતાને, તો
કયો પ્રોબ્લેમ આવે છે? તો મહાપ્રભુજી કહે છે, જો આવી રીતેની આર્ગ્યુમેન્ટને આપણે લઈએ તો આ આર્ગ્યુમેન્ટો એક મોટો પ્રોબ્લેમ આપણને આવશે, એ છે સર્વત્ર લક્ષણા પ્રસંગાત, નષ્ટ થઈ જાય. વેદની ઇન્ટરપ્રિટેશનમાં તમે લક્ષણાનો યુઝ કર્યો અને અભિધા ન યુઝ કર્યું, ધેન વેદ ડઝન્ટ ઇવન રિમેન વેદ. કેમ કે તમે ગમે તે રીતે તમે તો ઇન્ટરપ્રિટ કરવા લાગ્યા હવે વેદને. હવે અત્યારે તમે એમ કહો છો કે વેદમાં જેટલા પણ શબ્દો, નામ ઇત્યાદિ જેટલું પણ વર્ણન કર્યું છે એ તો જસ્ટ કોન્સેપ્ટ જ છે, એમાં કોઈ પરસેપ્ટ છે જ નહીં. તો તમે અવિધા વૃત્તિને બાજુમાં મૂકી અને લક્ષણાનો યુઝ કર્યો અહીંયા. વાત આવે સમજમાં? લક્ષણા એટલે કે ગંગા તીર ઉપર ગામ છે, એક્ઝામ્પલ ની અંદર જુઓ તમે, એવી રીતે તમે વેદનો ઇન્ટરપ્રિટેશન કર્યો. આવ્યું સમજમાં? તો વેદનો ઇન્ટરપ્રિટેશન આવી રીતે કરાય, નહીં તો હું હવે જો લક્ષણા તમે માનો તો હું હજાર રીતે વેદનો ઇન્ટરપ્રિટેશન કરીને બતાવી દઉં. વેદનો ઇન્ટરપ્રિટેશન આવી રીતે કરશે તો વેદની જ નિત્યતા નહીં રહે, કેમ કે વેદની કન્સિસ્ટન્સી ઉપર ક્વેશ્ચન માર્ક આવી જશે. તો અભિધા વૃત્તિને ત્યાગ કરીને લક્ષણા વૃત્તિથી આખા સમગ્ર શાસ્ત્રનો જો તમે અર્થ કરવા તત્પર થયા હોય તો પછી વેદમાં માનવાની જ આવશ્યકતા શું છે? જાતે જ કોઈક શાસ્ત્ર કરી લો ને. સમજમાં આવ્યું? એટલે તમારા મગજમાં જે કન્સેપ્ટ ઉભો થાય એ ખોટો છે એવો અર્થ થયો તો પછી લક્ષણાથી સમજો છો તે? નહીં, ખોટો એવો નથી અર્થ. અર્થ અહીંયા જે પ્રોબ્લેમ આવે છે એ શું કહે છે કે હાઉ ડુ યુ ઇન્ટરપ્રિટ વેદ, હાઉ ડુ યુ વોન્ટ ટુ ઇન્ટરપ્રિટ વેદ, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, બિગ પ્રોબ્લેમ. જો તમે આવી રીતે ઇન્ટરપ્રિટ કરશો અભિધા વૃત્તિને છોડીને કે નહીં નહીં એ તો જસ્ટ ખાલી કોન્સેપ્ટ જ છે, ફિઝિકલી કશું કહેતો જ નથી વેદ, ઠીક છે, વેરી ગુડ, પણ પછી તમે આ કયા શબ્દની વૃત્તિથી અર્થ કર્યો? અભિધા વૃત્તિથી અર્થ નહીં કર્યો તમે, આ લક્ષણાથી યુઝ કરીને અર્થ કહી રહ્યા છે. સમજમાં આવ્યું? જૈમિનીએ જે અર્થ કહ્યો કે શબ્દ આકૃતિનો અર્થ આપે છે, સ્વયં આકૃતિ નથી, એ આકૃતિનો અર્થ જ આપે છે, સ્વયં આકૃતિ નથી. આકૃતિ તો જતી રહે ને આવે ને જતી રહે, વ્યક્તિ જે છે એ તો જતી રહે ને આવે, આકૃતિ જે છે એનો જે અર્થ છે એ તો નિત્ય રહેશે. તો જો આવી રીતે ઇન્ટરપ્રિટ કરવું હોય વેદના, બધા સમગ્ર વૈદિક જે કોમ્પોનેન્ટ્સ જે છે એ કોમ્પોનેન્ટ્સને આવી રીતે ઇન્ટરપ્રિટ કરવું હોય તો પછી વેદનો સહારો જ શું કરવા લો છો? તમે જાતે જ એક શાસ્ત્ર બનાવી લો, મન ફાવે એવું ઇન્ટરપ્રિટ કરો, મન ફાવે તેમ કરો. લક્ષણાનો જ યુઝ કરવો હોય તો લક્ષણા હજાર પ્રકારથી તમને અર્થ આપશે. આવે જ સમજની સમજમાં? એક ઉદાહરણ લઈએ તો સારું પડે. ગંગા તીર ઉપર ગામ છે, એક સિમ્પલેસ્ટ ઉદાહરણ. હવે તમે કઈ રીતે ઇન્ટરપ્રિટ કરો? તમને જો અર્થ ના ખબર હોત તો તમે શું ઇન્ટરપ્રિટ કરો? કે ગંગાના તીર ઉપર જ, એટલે ગંગાના તીર નહીં, ગંગાના પ્રવાહ ઉપર જ એક ગામ છે, એટલે ફ્લોટિંગ ગામ છે, એવું સમજમાં આવે કે નહીં તમને? અચ્છા, હવે બીજા વ્યક્તિને પૂછો તો એ બીજો વ્યક્તિ શું ઇન્ટરપ્રિટ કરે એને? કે ના ના, કદાચ ગંગા તીર ઉપરનો મતલબ, ઉપરનો મતલબ ઉપર નહીં પણ કાંઠે. ચોથા વ્યક્તિ બીજી રીતે ઇન્ટરપ્રિટ કરે, ના ના, ગંગા ઉપર એટલે ગંગા ઉપર, એટલે કે રિયલી ગંગા ઉપર નહીં, ગંગા નજીકના, ગંગા નજીકના. હા, એક્ઝેક્ટલી. જો બીજો ઇન્ટરપ્રિટ આવી ગયો, ઇન્ટરપ્રિટેશન આવી ગયો પ્રતિભાબેન જેવા બીજા બધા નીકળી પડે પછી, કે વેદનો અર્થ આ નથી, વેદનો અર્થ તો આ છે. ભાઈ સાહેબ, તો કેટલા પ્રતિભાબેન આવીને વેદનો અર્થ કરશે? એ તો કેટલા બધા આવી જાય. આવ્યું સમજમાં? તો એ તો ના ચાલે, બહુ મોટો પ્રોબ્લેમ છે.
અને મહાપ્રભુજી નું કન્સિસ્ટન્ટલી માનવું એમ છે હોય તેમ જ થાય, અભિધાન નો તો સીધે સીધો જ અર્થ થાય, એટલે એ પછી વ્યાકરણ પ્રમાણે જે અર્થ થતો હોય તે લેવાનો એમ. અભિધા કહી રહ્યા છીએ આપણે તો એટલે બધાનો એક જ આવે. અભિધા વૃત્તિ એટલે કે જે શબ્દનો રિયલ સીધે સીધો અર્થ નીકળતો હોય, ડિક્શનરી મીનિંગ નીકળતો હોય, પછી હવે ડિક્શનરી કઈ, પછી તમે ક્વેશ્ચન કર્યો કે મારે કઈ ડિક્શનરી આપવી, પેલે નિઘંટુ અને નિરુક્ત રૂપ ડિક્શનરી, એ ડિક્શનરી વાપરવાનું, પછી પેલા પેલા અમરકોશ નહીં લઈ આવતા પાછા, આપણી વેદ ની ડિક્શનરી કઈ છે, નિઘંટુ નિરુક્ત નિરુક્ત બરાબર જય, એ આપણો ડિક્શનરી છે, એના હિસાબથી તમે જે ઇન્ટરપ્રિટ કરતા હોય કરો. ઓકે, તો ધીસ ઇઝ અ બિગ બિગ પ્રોબ્લેમ. હવે બીજો પ્રોબ્લેમ જો, ઓકે, યહ સિક્ત રેતાઃ સ્યા ઇત્યાદિષુ વિરોધશ્ચ. હવે વેદમાં ઘણા બધા યૌગિક પદો છે, ઘણા બધા યૌગિક શબ્દો વાપરવામાં આવેલા છે, એટલે બધી જગ્યાએ પાછું જો અભિધા વૃત્તિ નથી, જો અમુક જગ્યાએ યૌગિક પણ છે, અર્થ લીધા છે, વાક્ય પ્રમાણે અર્થ થતો હોય તે. ના ના ના, એને યૌગિક ના કહેવાય, યૌગિક ઇઝ અ પાર્ટ ઓફ અભિધા, પણ યૌગિક ઇઝ ગિવ્સ યુ સમ મીનિંગ વિથ રિસ્પેક્ટ ઓફ ગ્રામર, રાઈટ, ગ્રામર ના પર્સપેક્ટિવ થી તમને અર્થ આપે યૌગિક જે છે અર્થ, પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અભિધા ઓનલી. એટલે જેમ એકદમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ પંકજ, તો પંકજ નો મતલબ પંક માંથી જે જન્મે તે પંકજ, તો પંકજ જે છે એનો અર્થ જો તમે આવી રીતે લો ને કે જે જે વસ્તુ પંક માંથી જન્મી એ બધી જ પંકજ, તો એ તમારી વૃત્તિ કઈ થશે, શબ્દ ની વૃત્તિ યૌગિક. ઓકે, અચ્છા, એટલે કે પંક થી જન્મેલો તો કીડા પણ હોય છે, અને પંક થી જન્મેલો કમળ પણ હોય છે. જ્યારે તમે કોઈ એક જ અર્થમાં રિસ્ટ્રિક્ટેડ મીનિંગ યુઝ કરો તો એને કહેવાય યોગ રૂઢ વૃત્તિ. આવ્યું સમજમાં? એટલે કે એક છે રૂઢ અર્થ, બીજો છે યોગ અર્થ, અને પછી ત્રીજો એક ફ્યુઝન અર્થ છે યોગ રૂઢ. એટલે મલ્ટીપલ યોગિક અર્થ થતા હોય ને, એમાંથી કોઈક એક જ આપણે બોલચાલમાં વાપરીએ તો એ આપણી વૃત્તિ કઈ કહેવાય, યોગ રૂઢ. એટલે જયારે આપણે એમ કહીએ કે પંકજ જેવા નેત્ર છે, તો કીડા જેવા નેત્ર થોડી થયા ત્યાં, કમળ જેવા. જયારે કમળ જેવા નેત્ર આપણે જયારે અર્થ આપતા હોઈએ તો એનો મતલબ આપણે કઈ રીતે અર્થ કર્યો, યોગ રૂઢ અર્થ કર્યો. સમજમાં આવ્યું? વૃત્તિ, સોરી અર્થ નહીં, આઈ એમ સોરી, વૃત્તિ. ઓકે, પછી યોગ રૂઢ કે વૃત્તિ, યોગ રૂઢ વૃત્તિ. હા, તો શબ્દની વૃત્તિ છે આ બધી, શબ્દમાં રહેલી શક્તિઓ છે આ બધી. સમજમાં આવ્યું? ધ પોટેન્શિયાલિટીઝ ઇન ધ કોન્સેપ્ટ. One of the potentiality in the name is yoga and yoga root. The potentiality. Power, potentiality. નામમાં પણ પોટેન્શિયાલિટી છે. આપણો બ્રહ્મવાદ તો એટલે સુધી માને છે કે નામમાં પોટેન્શિયાલિટી, પોટેન્શિયાલિટી છે આ જાતની. તો હવે હું ક્યાં હતો, પણ હું શું કરું, શું મેં, હા ના, યસ ઇક્તરેતા ને, હા,
તો સિક્ત રહેતા શબ્દ જે છે એ યોગ અર્થથી એનો અર્થ કરે છે વેદ. કે ત્યાં અભિધાથી નથી કરતા. એટલે સિક્ત રહેતાનો મતલબ છે કે જે રેતસનો સિંચન કરતો હોય, હી ઇઝ કોલ્ડ એઝ સિક્ત રહેતા. ઓકે, હવે એ યોગ થી અર્થ કર્યો. જુઓ તમે, કોઈ વ્યક્તિ સ્પેસિફિક નથી જો અહીંયા. યોગ થી અર્થ કર્યો સિક્ત રહેતા. રેતસનો જે સિક્ત કરે, સિંચન કરે, તે સિક્ત રહેતા. વેરી જસ્ટ એઝ પંકજ, પંકમાંથી જે જન્મ્યો તે પંકજ. એવી રીતે જે રેતસનો સિંચન કરે તે સિક્ત રહેતા. સમજમાં આવ્યું ને? આ એકદમ યોગિક ઇન્ટરપ્રિટેશન છે, વૃત્તિ. હવે જો એ બધા ક્યાં આવ્યો ને કોના માટે વપરાય એની બધી કોઈ અત્યારે આપણે બધી માથાકૂટમાં નથી પડવું. આપણે જે વાત અહીંયા સમજવાની છે, સમજો કે જ્યારે વેદ કોઈ વાત યોગિક દ્રષ્ટિથી જો કહેતું હોય, વેદ સ્વયં, અને તમે એમ પછી આ જૈમિનીનો સિદ્ધાંત એપ્લાય કરો, તો જુઓ કઈ રીતે વેદ અનિત્ય થાય છે. હવે જુઓ, કે છે સિક્ત રહેતા જે છે એને તો ક્યારે એ વ્યક્તિને સિક્ત રહેતા કે વસ્તુને સિક્ત રહેતા ક્યારે કહેવાય? કે જ્યારે રેતસનું સિંચન કરતો હોય ત્યારે જ. જ્યારે રેતસનું સિંચન ન કરતો હોય ત્યારે શું થઈ જાય? ગયો એ, ગયું. સમજમાં આવ્યું ને? ઈ નો મોર રિમેન સિક્ત રહેતા. એટલે વાત સમજો કે કોઈ ઉપાધિ એને થઈ. ઉપાધિ એટલે કે કોઈક પ્રકારનો સંબંધ થયો. કયો સંબંધ? રેતસનો સિંચનાર રૂપ સંબંધ એનો થયો. જ્યારે એઝ ફાર એઝ એ સંબંધ એનો જાળવી રાખ્યો, તેને ધર્મ જાળવી રાખ્યો, ત્યાં સુધી એ સિક્ત રહેતા છે. જ્યારે એ ધર્મ બંધ કર્યો એને, તો એ ગયો સિક્ત રહેતા, પણ એનું જતું રહ્યું. તો સિક્ત રહેતા એનું જતું રહ્યું, તો વેદ અનિત્ય થઈ ગયો ત્યાં. જુઓ, તો જે કેમ કે ઉપાધિ તો નેવર રિમેન્સ નિત્ય. ઉપાધિ થોડી નિત્ય રહે. ઉપાધિ શબ્દનો અર્થ સમજ્યા ને તમે બધા? હું ફરીથી નહીં, મેં કેટલી વખત સમજાવ્યો છે ઉપાધિનો અર્થ. તો ઉપાધિનો અર્થ હવે હું નથી સમજાવવાનો, બહુ જ વખત સમજાવ્યો છે. એટલે ઉપાધિ જે છે એ તો એકદમ ટેમ્પરરી ફિનોમિના છે. તો ટેમ્પરરી ફિનોમિના, જ્યાં સુધી ફિનોમિના રહે ટેમ્પરરીલી, ત્યાં સુધી સિક્ત રહેતા કહેવાય. પછી જયારે એ જતું રહે, એ ધર્મ જતો રહ્યો, તો જતો રહ્યો, તો વેદને નિત્ય કઈ રીતે કહી શકાય પછી? કારણ કે તે વખતે ધર્મ છે જ નહીં, તેનામાં તો એને સિક્ત રહેતા કહેવાય કઈ રીતે? તો ઉપાધિઓનો શું કરશો ત્યાં? મહાપ્રભુજી કહે છે, સમજમાં આવ્યું? નહીં, એ ચાલશે નહીં. તેથી વેદ અનિત્ય થઈ જાય છે તમારા આવા ઇન્ટરપ્રિટેશન્સથી. સમજમાં આવી ગયું આટલું? બહુ માથું નહીં ખાઉં તમારું, માં આગળ નથી જવું. કારણ કે પછી શું છે, હેડ યોર હેડ વિલ સ્ટાર્ટ સ્પિનિંગ. એટલે હજુ છે બીજા બધા પ્રવૃત્તિ નિમિત્તસ્ય ઇવ વાચ્યત્વમ ઇત્યાદિ ઇત્યાદિ ઘણું બધું છે. ઘણા બધા મહાપુરુષ જે એમને આપ્યા છે આર્ગ્યુમેન્ટ્સ, કે આવા પ્રિન્સિપલ્સથી વેદની નિત્યતા ગ્રહણ ન કરી શકાય. કેમ કે જો ગ્રહણ કરશો તો વેદ પાછો અનિત્ય થઈ જશે. એટલે તો ઈ ધીસ ઇઝ ઇનફ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક મોર, ધીસ ઇઝ ઇનફ. પછી કોઈને રિસર્ચ કરવું હોય તો અલગ વાત છે, અત્યારે ધીસ ઇઝ ઇનફ ફોર યુ. તો અત્યારે એટલું સમજમાં આવી ગયું. હવે અતએવ ચ નિત્યત્વમ જે છે ને એ તમે જાતે કરી લાવો, કેમ કે બહુ ઈઝી છે સૂત્ર. હા, સમજમાં આવ્યું? એટલે તમે જાતે કરી દેજો. મેં કઈ બહુ મને કઈ મારે એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂરિયાત નથી ત્યાં. એકદમ ઈઝી જ છે પ્રકરણ, કેમ કે તમે બધા જ બ્રહ્મવાદ જાણો છો, તો તમને સમજવામાં નહીં પ્રોબ્લેમ થાય. કે હવે નેક્સ્ટ આપણે 30મો સૂત્ર પર જવું છે. મારે આજે થોડુંક લેવું છે, પછી આપણે કાલે એને પૂરો કરવો છે.
30th સૂત્ર આપણે ચાલુ કરીએ. 30મો સૂત્ર. કારણ કે આ શબ્દ ઇતિ ચેત બહુ ચાલ્યું, આઈ થિંક લગભગ 3 વીક થી ચાલતું હતું. એટલે પછી આગળ તમારે જ્યોતિષી ભાવન તો મને લાગે છે લઈ લઈએ ને, પછી સારી રીતે જ બંધ કરીએ આને. કે મને લાગ્યું કે આ પછી આ 31, 32 અને 33 ની કઈ શું જરૂર છે? આ પણ તમે જાતે કરી શકો છો. એકચ્યુઅલીમાં જે મેઇન ક્રક્સ હતું ને આખા તદુપરીય પિત્ય અધિકરણમાં શબ્દ ઇતિ ચેતના, એ આપણે બરાબર લીધું છે. કોર ખરેખર જે સમજવાનું હતું ને એ અહીંયા આવી ગયું. અત્યારે મેં તમને અત્યારે સમજાવ્યું ને જે, એ જ ખરેખર આનો મેઇન હાર્ટ છે અધિકરણનો. લોક વ્યવહાર ને વૈદિક વ્યવહાર જો તમે સમજી ગયા હોય ને, ઓકે, એટલે આ થોડુંક હોમવર્ક કરજો. ચલો, સમાન નામ રૂપત્વાદાત આવૃત તાવપી અવિરોધ દર્શનાત સ્મૃતે હે ચ. ચલો સરસ. તો સમાન નામ રૂપત્વાદ, આવૃત્યાપી અવિરોધો દર્શનાત સ્મૃતેશ્ચ. આ કોણ છે? બહુ જ અવાજ કરે છે. મિનિટ. હવે જો પૂર્વ પક્ષ શું છે એમાં, પછી હું તમને સૂત્ર સમજાવું એનો. પૂર્વ પક્ષી જે છે એ એકચ્યુઅલી સૂત્રમાંથી જ ખબર પડી જાય છે કે પૂર્વ પક્ષ શું છે. સૂત્ર શું કહે છે જુઓ, સૂત્ર શું કહે છે આપણને? સમાન નામ રૂપત્વાદ. સમાન નામ અને રૂપત્વાદ એમ પૂર્વ પક્ષ છે. એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે નામ અને રૂપ સૃષ્ટિ, નામ નામ પ્રપંચ અને રૂપ પ્રપંચ, આ બંને જે સૃષ્ટિની તમે જે વાત કરી રહ્યા છો, તમે એ તો માનો છો કે નહીં કે રૂપ પ્રપંચની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને પછી લય થાય છે? માન્યું કે નહીં રૂપ પ્રપંચ માટે? તો યતો વાયમાની ભૂતાની જયંતિ એ ન જાતાની જીવંતિ ઇત્યાદિ, માન્યું કે નહીં? રૂપ પ્રપંચ એટલે કે લૌકિક પ્રપંચ, એની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને નાશ થાય છે, લય થાય છે, એ તો માનો છો કે નહીં? માનીએ છે. એવી જ રીતે નામ પ્રપંચ જે છે તેની પણ ઉત્પત્તિ કઈ છે? નિસ્વસિતમ અસ્ય વેદા, ભગવાનના નિશ્વાસમાંથી વેદો પ્રકટ થયા. સમજવાયું? અને વેદની સ્થિતિ પણ છે અને વેદનો લય પણ થશે. કારણ કે નામ અને રૂપ પ્રપંચ બંનેનો લય પછી જયારે લયાવસ્થામાં થાય ત્યારે બંને જ લય પામે છે. પણ એક મિનિટ, 29મા શ્લોકમાં તો વેદની નિત્યતા સાબિત થઈ ગઈ. એવમ શબ્દ બલ વિચારેણ વેદ પ્રામાણ્યસ્ય સિદ્ધયે ભિન્ન એવ પ્રપંચો હિ આદિ દૈવિક સર્વત્ર સિદ્ધ. ઇદાનિમ અર્થ બલ વિચારેણ, બરાબર શબ્દ થી તો બધું સિદ્ધ કરી દીધું કે વેદ નિત્ય છે, હવે અર્થના બલ થી એ સિદ્ધ કરવાનું. ઓકે, સમજાઈ ગયું. હવે એટલે એ તો ભાષ્ય લઈશું ત્યારે બધા પ્રશ્નોનો જવાબ આપશું. પણ તમારો આન્સર ત્યાં ફર્સ્ટ 2 લાઈનમાં જ છે. હા, મને સમજ પડી ગઈ.
ઓકે, હું ક્યાં હતો? નામ, હા હા, તો વેદ જે છે એ તો ઉત્પન્ન થાય છે, સ્થિતિ થાય છે અને લય થવાના. તો જે રૂપ પ્રપંચની જેટલી પણ લિમિટેશન્સ છે એ બધી જ લિમિટેશન્સ નામ પ્રપંચને પણ આવશે જ. તેથી જે વસ્તુની ઉત્પત્તિ સ્થિતિ લય થાય બધી જ અનિત્ય જ કહેવાય ને. તો વેદ નિત્ય ક્યાં રહ્યા? સમજમાં આવ્યું? તો વેદ તો નિત્ય ને, કેમ કે જે ઉત્પન્ન થાય છે નો ઇટ ધેટ ઇટ સેલ્ફ મીન્સ ધેટ ઇટ વોઝ નોટ ધેર બિફોર. ઉત્પત્તિ થઈ એનો મતલબ કે પ્રાગ ભાવ હતો પહેલા. આવ્યું સમજમાં? તેથી તો ઉત્પન્ન થઈ અને લય થયો, તેથી પ્રધ્વંસા ભાવ થયો. પ્રધ્વંસ ના કારણે ભાવ થયો, પેલો પહેલેથી જ નતો એટલે ઉત્પન્ન થયો. તો અભાવ તો આવ્યો જ ને ક્યાંક ને ક્યાંક. હવે અભાવ આવ્યો તેથી અનિત્ય થઈ ગયો, કેમ કે જે વસ્તુ નિત્ય હોય એનો અભાવ કેવી રીતે હોય? તેથી એ અર્થના દ્રષ્ટિથી કોન્ટ્રાડિક્ટરી છે. કોન્ટ્રાડિક્શન, કોન્ટ્રાડિક્ટરી મીનિંગ આપે છે કે એક બાજુ એમ કહો છો કે વેદ નિત્ય છે, બીજી બાજુ એમ કહો છો વેદ પ્રકટ થાય છે, સ્થિતિ થાય છે અને વેદ લય પામે છે. તો ભાઈ ચાલી શું રહ્યું છે ભાઈ? એક બાજુ એમ કહો છો કે ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, બીજી બાજુ કહે છે કે નિત્ય છે, આ ભાઈ ચાલી શું રહ્યું છે? કોન્ટ્રાડિક્ટરી મીનિંગ છે. ધીસ ઇઝ ધ પૂર્વ પક્ષ. એટલે જો સૂત્રમાં કહે છે નામ અને રૂપ સમાન નામ રૂપત્વ, એ પૂર્વ પક્ષ. આવૃત્તાવપી અવિરોધો, આવૃત્તિમાં કોઈ વિરોધ આવતો નથી, ભલે તમે એમ કહો કે નામ અને રૂપ સમાન છે. સમાન કઈ દ્રષ્ટિથી? ઉત્પત્તિ સ્થિતિ લય, એ રીતે તો સમાન જ છે ને બંને સૃષ્ટિઓ. તો બંને સૃષ્ટિ એ સેન્સથી સમાન છે કે એની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને લય થાય છે. તો રૂપ પ્રપંચ ની જેવી જ રીતે આ નામ પ્રપંચની પણ અનિત્યતા કેમ ન, કેમ નહીં ગણી શકાય? અહીં સુધી આપણે આખો આ સૂત્ર હવે ચાલશે. હવે આ સૂત્ર પણ બહુ જ ઇઝી છે, પણ હવે એનીવેઝ લઈ લઈશું. ઇટ્સ વેરી ઇઝી સૂત્ર, પણ આ બધા તમને તો આવડવું જ જોઈએ, કારણ કે તમે બધા નિબંધ ભણેલા છો. એટલે મને કઈ વધુ કઈ એક્સપ્લેન કરવાની કઈ જરૂરત જ ન પડવી જોઈએ આ સૂત્રને સમજવા માટે. ઘણો વખત થઈ ગયો છે એટલે ભૂલાઈ ગયું છે. વખત થાય છે ને એટલે પેલું નવું કરે તો જૂનું ભૂલી જવાય. એટલે છતાં લઈ લઈશું, બરાબર છે. પણ આ તમે 31 ને 29 કરીને આવજો જાતે. થોડું તમે વિચારતા થાવ ને તો થોડું તમને પણ પેન થાય સમજવા માટે. નહીં તો આ તો તૈયાર શું છે કે બધું ભોજન પીરસી દઈએ છીએ, તૈયાર લઈએ લો છો. જાણે કઈ કઈ બહુ જાતે પ્રયત્ન કર્યો હોય તો જ બધું ખબર પડે. અહીં રાખીએ. દ્રઢઈ ના ચરણ ના કેરો ભરોસો, દ્રઢઈ ના ચરણ ના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ મા જય અંધેરો ભરોસો, હૃદય ન ચરણ ન કેરો, સાધન ઓર નહીં આ કલિ મે, જાસો હોય નિવેરો, તુર કા કહે દ્વિધા ધરો, બિના મોલ કો ચેરો ભરોસો, હૃદય ન ચરણ ન કેરો. વલ્લભા દેશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી કૃષ્ણજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકા દેશ કી જય, સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.